जामिया फैजान अहमदी अजीम शान है, जामिया फैजान अहमदी अजीम शान है। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। विद्यार्थी मित्रों, अपने अहियाँ खिलजी वंश ना अंत सुधी जोई गया था, बराबर। अलाउद्दीन खिलजी विषे जाण्युं हतुं अने मंगोल जातिना भारत उपर आक्रमण अने एनाथी अलाउद्दीन खिलजीए जे भारत अने भारतनी प्रजाने बचावी छे ए पण आपणे जोई गया। एनी बे वस्तु, एक जुओ, दिल्लीनी अंदर स्थायी सेनानी एणे शुरुआत करी अने घोड़ाने सैनिकोनी विशिष्ट ओळख माटे दाग अने चेहरा पद्धतिनी एणे शुरुआत करी छे। आ उपरांत एना जे सारा कामों छे एनी अंदर भाव नियमन, बजार नियंत्रण, संग्रहखोरी नियमन बराबर जेवा सुधारा पण छे। अलाउद्दीन खिलजीना अवसान पछी खिलजी वंशना अंतनी शुरुआत थई गई, तुगलक वंश। तुगलक वंश दरमियान मुहम्मद बिन तुगलक एक प्रतिभावंत सुल्तान थयो, जेणे तेना समय में केटलीक योजनाओ अमल में मूकी, जेमा दिल्ली थी दौलताबाद राजधानी नु स्थलांतर, प्रतीक मुद्रा प्रयोग वगैरे जेवी योजनानो समावेश थाय छे। परंतु मोटा भागनी योजनाओ में व्यवहारिकता नो अभाव तेमज तबक्कावार अने आयोजनबद्ध अमलीकरणना अभावने कारणे निष्फळ गई। તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી। મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ને બતુતા ભારતની મુલાકાતે આવેલ મોહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ફિરોઝ શાહ તુગલક ગાદી આવ્યો। ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી ઉપર આક્રમણ કર્યું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની। હવે થોડુંક જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ જે તુગલક વંશના લોકો છે એ ખિલજી વંશના સમયની અંદર એ લોકો સુબા હતા, મતલબ કે નાના નાના પ્રાંત। પહેલાં આપણે દાખલા તરીકે ગુજરાત છે તો અત્યારે આપણે એને સ્ટેટ કહીએ છીએ, રાજ્ય કહીએ છીએ। પહેલાં જે સ્ટેટ હોય અથવા તો પ્રદેશ હોય એને સુબા કહેવાતો, અને એનો જે ગવર્નર હોય એ પણ સુબો કહેવાતો, બરાબર છે। તો તુગલક વંશના જે ગ્યાસુદ્દીન મોહમ્મદ બિન તુગલક છે, ગ્યાસુદ્દીન છે, ઉગલુક ખાન છે, એનો બાપ ઉગલુક ખાન, આ બધા લોકો એ ખિલજી વંશની અંદર મોટા કમાન્ડર હતા। પરંતુ જ્યારે આ ખિલજીનો અંત થાય છે, બરાબર, એનું મૃત્યુ થાય છે, એ પછી આ લોકોને એક તક મળે છે કે પોતાનું રાજવંશ આગળ ધપાવે। કારણ કે અહીંયા ખિલજી રાજવંશની અંદર કોઈ એવો વ્યક્તિ હતો નહીં જે સત્તાને સંભાળી શકે, એટલે પછી આ લોકો હુમલો કરી, બગાવત કરી અને સત્તા કબજે કરે છે। એની અંદર એક સૌથી પ્રખ્યાત જે રાજા સુલતાન થયો છે મોહમ્મદ બિન તુગલક છે। લોકો એને, વિદ્યાર્થી મિત્રો, લોકો એને તરંગી બાદશાહ તરીકે પણ ઓળખે છે, કારણ કે એને 2-3 વસ્તુ એવી અવલમાં મૂકી હતી જે લોકો એને, મતલબ કે, બેવકૂફી ભર્યું પગલું ગણે છે। પરંતુ હકીકત એનાથી કમ્પ્લીટ ઉલટી છે, અને એનું કારણ એમ છે કે એ સમય આજથી લગભગ 800 વર્ષ પહેલાં, તો મોહમ્મદ બિન તુગલક જે છે એ આજથી 800 વર્ષ પહેલાં થઈ ગયો। હવે એની જે વિચારસરણી હતી એ આજના જમાનાની અંદર, આજનો જે યુગ છે એ યુગ પ્રમાણેની એની વિચારસરણી 800 વર્ષ પહેલાં એની હતી। તો સીધી વસ્તુ છે કે લોકો એની જે વિચારો છે, એના જે નવા વિચાર છે અથવા તો વિદ્યાર્થી મિત્રો, મોહમ્મદ બિન તુગલકના જે દૂરઅંદેશી વિચાર હતા અને ભવિષ્ય વિશેના એક નવા યુગ વિશેની જે એની વિચારસરણી હતી, એ વિચારસરણીને લોકો એ સમયે ન સમજી શકે એ સ્વાભાવિક છે। એટલા માટે એના જે હકીકતમાં વિકાસશીલ અને દૂરઅંદેશી જે વિચારો હતા એને લોકોએ તરંગી વિચારો કીધા, અને એના ઉપરથી એક કહેવત પણ બોલાય છે, તુગલકી ફરમાન, બરાબર। એટલે કોઈ વિચિત્ર કામ કરી નાખે અથવા તો, મતલબ,
जो हुक्मी भर्यू कोई राजा अथवा तो अमलदार या कोई व्यक्ति जो हुक्मी भर्यू अने खोटू काम करे तो आपणे एम कही कि भाई आ तुगलकी फरमान छे एम। तो आ मोहम्मद बिन तुगलकना काम उपरथी आ वस्तु अमलमां आवी छे। हवे हकीकतमां छे शुं ए समझीए, भारत जे छे हुं अहींया थोड़ुं આપણી પાસે જૂનો નકશો તો અહીંયા નહીં હોય, પરંતુ તમને દોરીને સમજાવવાનો પ્રયત્ન કરીશ। વિદ્યાર્થી મિત્રો, આ છે હાલનું ભારત, પરંતુ જ્યારે આ તુગલક વંશ અને ખિલજી વંશ હતું ત્યારે આ પ્રમાણેનું ભારત નહોતું। સમજો, હું તમને થોડુંક બતાવી દઉં છું। આ દક્ષિણ અહમદનગર બરાબર છે, અને માની લો ને કે અહીંયા સુધીનું કદાચ હશે। આ દક્ષિણનું જે ભારત છે એ સલ્તનતમાં નહોતું, બરાબર છે। હવે અહીંયા કાબુલ એટલે કે અફઘાનિસ્તાન, તો અને આ આશરે માની લો, બરાબર છે। અહીંયા હું તમને થોડુંક લાઈન દોરી આપું છું। અત્યારનો નકશો છે ભારતનો, આઝાદ ભારતનો, તુગલક વંશ સમયે જે આપણો ભારત હશે એ જુઓ। લગભગ અહીંયાથી આ જે ભાગ છે દક્ષિણનો એ સલ્તનતની અંદર નહોતું, દિલ્હી સલ્તનતમાં। અહીંયા અફઘાનિસ્તાન, આ જે કંદાર છે એ અફઘાનિસ્તાનનું છે, બરાબર। એટલે લગભગ આમ આ જે રેડ લાઈન બતાવી છે એ બધો એરિયા, બરાબર, બંગાળ, બરાબર। તો લગભગ આ બધો આ જેટલી રેડ લાઈનમાં મેં બતાવ્યું છે એ પ્રમાણેનું ભારત એ સમયે હશે। સમજો, તુગલક વંશની, તુગલકના સમયની અંદર આ જે લાઈન દર્શાવી છે એ લાઈનની અંદર ભારત હતું, બરાબર। આ નીચેનો ભાગ એ અલગ સલ્તનત હતી, બાકી તુગલક વંશ અને જે ખિલજી વંશની અંદર આટલો ભાગ ભારતનો આવતો હતો એવું માનો। હવે ખિલજી વંશની અંદર આપણે જોયું કે શું થયું હતું કે મોંગોલ લોકો અહીંયાથી હુમલો કરતા, બરાબર। આ જે મારો કર્સર ફરી રહ્યો છે આ એરિયામાંથી એ લોકો લગભગ ત્રણથી ચાર વાર એમને ચડાઈ કરી છે, અને મેં તમને કીધું હતું ખિલજી એમનાથી એટલો બધો કંટાળી ગયો હતો કે આ લોકોના જે મોંગોલ લોકો હતા સૈનિકો એમના માથા એણે કાપ્યા અને એમની જે ખોપડીઓ છે એ ખોપડીઓથી એણે આખો મિનારો બનાવી દીધો, અને મિનારો એટલા માટે બનાવ્યો હતો કે બીજા મોંગોલ આને જોઈને ડરે અને આ બાજુ આવે નહીં ભારતની તરફ, બરાબર છે। તો અહીંયાથી બીજું એક હતો કે આ કાબુલ એટલે કે અફઘાનિસ્તાનના લોકો, એ લોકો પણ વારંવાર અહીંયા ભારત ઉપર ચડાઈ કરી આવતા। તો ખિલજી આ જે ખિલજી વંશ પછી જે મોહમ્મદ બિન તુગલક આવ્યો એણે આ બે વસ્તુને ધ્યાનમાં રાખી કે મોંગોલ અહીંયાથી હુમલા કરવા આવતા હતા, બીજા અફઘાનિસ્તાનના લોકો અફઘાનો વારે ઘડીએ ભારત ઉપર હુમલો કરી નાખતા। હવે ભારતની રાજધાની હતી દિલ્હી, જુઓ તો એ ઉત્તરમાં છે, બરાબર। તો કાબુલથી કંદારથી કે આ બાજુથી જ્યારે હુમલા થાય છે ઉપરથી, તો દિલ્હી જે સલ્તનત છે, દિલ્હી જે પાટનગર છે એ એમને ઘણું નજદીક પડી જાય છે, એટલે આને જીતી લે, દિલ્હીને જીતી લે, એટલે આખી જ સલ્તનત એમના હાથ નીચે આવી જાય। તો એનો અને અહીંયા દક્ષિણ ભારત તરફથી આ જે સલ્તનત છે એ સલ્તનતને કોઈ ખતરો હતો નહીં, તો એણે એવું વિચાર કર્યું કે આ જે દિલ્હી જે એની રાજધાની છે એ રાજધાનીને અહીંયા દક્ષિણ ભારતની અંદર ખસેડવામાં આવે, અને દોલતાબાદ એણે નામ આપ્યું, અને એનો ઈરાદો એમ હતો કે પાટનગરને જો દક્ષિણ ભારતમાં લઈ જઈશું તો અહીંયા માની લો કે અફઘાનિસ્તાનના લોકો પણ જો હુમલો કરવા આવે યા બીજા લોકો પર ઉત્તરમાંથી આવે તો એમને ઘણો બધો અંતર કાપી અને અહીંયા રાજધાની ઉપર હુમલો કરવો પડે, અને ત્યાં સુધી જે ભારતના સલ્તનત ભારત હિન્દુસ્તાનની જે સલ્તનતના લોકો છે એટલે કે આ
તુઘલક વંશના લોકો એમની જે સેના છે એ આ લોકોને હરાવી દે અને જે કેપિટલ છે એટલે કે પાટનગર એ સલામત રહે. અને પાટનગર એ જૂના જમાનાની અંદર પાટનગર સલામત એટલે બાકીની રિયાસત પણ સલામત, એટલા માટે એણે દિલ્હીથી દોલતાબાદ રાજધાનીને ખસેડી હતી. આ એક એનું કામ હતું જેને એ સમયે લોકો ન સમજી શક્યા. એણે પોતે દિલ્હીથી દોલતાબાદ રાજધાની ખસેડવાનો હુકમ કર્યો. લોકો દિલ્હીથી દોલતાબાદ આવ્યા અને પાછું એને એમ થયું કે મારો કદાચ વિચાર ખોટો છે એમ. એ અહીંયા રહી અને સલ્તનતની અંદર બરાબર ધ્યાન ન આપી શક્યું એટલે પાછો દોલતાબાદથી એણે પાછો હુકમ કર્યો કે દિલ્હી જતા રહો. એટલે આ જે હુકમ જોગમી ભર્યા હુકમ કર્યા એના કારણે લોકોને એક તરંગી રાજા લાગ્યું. બીજું એક એનું અહીંયા દોલતાબાદની અંદર જે રાજધાની ખસેડવાનો એક ઉદ્દેશ એ હતો કે એણે પોતે આ જે દક્ષિણનું ભારત જે છે જે હજુ સુધી સલ્તનતની અંદર આવ્યું નહોતું એને જીતી અને અખંડ ભારતની એણે રચના કરવી હતી. એટલે કે આખું જ ભારત એમ એક જ ઝંડાની છે, એક જ સલ્તનતની છે. એને ઈરાદો એવો હતો જેને એ પાર ન પાડી શક્યો. તો વિદ્યાર્થી મિત્રો, હવે મોહમ્મદ બિન તુઘલકના બીજો જે કામ છે જેને લોકો એક તરંગી વિચાર કહે છે તેના વિશે જોઈએ. મોહમ્મદ બિન તુઘલકે જે બીજું કામ કર્યું છે એ છે કરન્સી, એટલે કે ચલણ, રૂપિયા. બરાબર, આપણે રૂપિયા કહીએ છીએ, ચલણ કરન્સી કહેવાય. તો એ કરન્સીને બદલવાની એણે જે વાત કરી છે, કરન્સીને બદલવાનો જે પ્રયત્ન કર્યો છે તે એનો એક તરંગી વિચાર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એ સમયે મુઘલ વંશ અરે સલ્તનત યુગ હોય યા રાજપૂત યુગની અંદર ભારતની અંદર સોના અને ચાંદીના સિક્કા ચાલતા હતા. તો મોહમ્મદ બિન તુઘલકના સમયની અંદર એને મોહમ્મદ બિન તુઘલકને ખબર પડી કે ચાઈનાની અંદર પેપર કરન્સી શરૂ થઈ ગઈ છે. એટલે 800 વર્ષ પહેલાં ચાઈનાએ જે અત્યારે આપણે પેપર કરન્સી વાપરીએ છીએ, બરાબર, કાગળના પૈસા, એ 800 વર્ષ પહેલાં ચાઈનાની અંદર એની શરૂઆત થઈ ગઈ હતી. અને મોહમ્મદ બિન તુઘલકને એની ખબર પડી કે અહીંયા પેપર કરન્સી શરૂ થઈ છે. તો એણે એમ વિચાર કર્યો કે ભાઈ આપણે સોનું અને ચાંદી એને બગાડવાની ક્યાં જરૂર છે, આપણે પણ જો આપણે જો કોપર કોઈન એટલે કે તાંબાના સિક્કા ઉપર ગવર્મેન્ટની મોહર લાગી જાય તો એ તાંબુ જે છે એ કરન્સી બની જશે અને એની વેલ્યુ ઊંચી આવશે અને એની અવેજીમાં એની સામે આપણે જે આપણું સોનો છે અને ચાંદી છે જે કિંમતી વસ્તુ છે એને આપણે બચાવી શકીશું. તો એણે એ સમયે જે સોના મોહરો હતી અથવા તો જે સોના અને ચાંદીના જે ચલણ હતા એની જગ્યાએ કોપર કરન્સી એટલે કે તાંબાના સિક્કા અમલમાં મૂક્યા. તો લોકો એના ઉપર એ સમયે હસતા હતા કે ભાઈ આ તો ગાંડો રાજા છે અથવા તો તરંગી વિચાર ધરાવતો રાજા છે જે મતલબ કે સોનાની જગ્યાએ મતલબ કોપર કરન્સી લઈને આવ્યો છે. તો એનો ઈરાદો નેક હતો પરંતુ અને એનો ઈરાદો એના જે વિચારો છે એ લગભગ 1000 વર્ષ આગળનું જોતા હતા. એની જે દ્રષ્ટિ છે 1000 વર્ષ આગળ જોતી હતી. અત્યારે આપણે પેપર કરન્સી વાપરીએ છીએ જ, બરાબર છે, આપણે અત્યારે પેપર કરન્સી વાપરીએ છીએ એટલે તાંબાના જે સિક્કા હતા તાંબુ તો આ કાગળ કરતાં મોંઘું જ છે. આપણે તો તાંબા સુધી પણ ન રહ્યા, આપણે તો પેપર કરન્સી એનાથી પણ નીચે આવી ગયા. છતાં પણ આપણે અત્યારે અર્થવ્યવસ્થા જે છે એ કાગળ પેપર કરન્સીથી ચાલે છે. હવે એ સમયે લોકો આના જે કોપર કરન્સીની જે બાબત હતી મોહમ્મદ બિન તુઘલકની એને ન સમજી શક્યા. એટલે આ બે જે કારણ છે, એક તો દિલ્હીથી દોલતાબાદ રાજધાનીનું સ્થળાંતર અને પાછું દોલતાબાદથી દિલ્હી એ સ્થળાંતર, પછી કરન્સી જે ચેન્જ કરી ગોલ્ડમાંથી સોના મોરોમાંથી જે કોપર કોઈન એણે દાખલ કર્યા એ, અને પાછું એને એમ લાગ્યું કે ભાઈ કોપર કોઈનની જે એનો વિચાર છે એ ખોટો છે એટલે પાછું ફરીથી એણે સોના મોરોની અંદર તરફ પાછો ફર્યો.
એટલે આ બે કારણને કારણ લીધે એને એક તરંગી રાજા પણ કહેવામાં આવે છે. હકીકતની અંદર એ દીર્ઘદ્રષ્ટિ ધરાવતો હતો અને દૂરંદેશી રાજા હતો, એટલે 1000 વર્ષ પહેલાંનું વિચાર આગળનું વિચારતો હતો. પરંતુ લોકો એને એ સમયે ન સમજી શક્યા, અને ન સમજી શકે એ સ્વાભાવિક છે, કારણ કે 800 વર્ષ પહેલાં દરેક વ્યક્તિ એટલું બધું ન હોય કે જે 1000 વર્ષ આગળનું વિચારી શકતો હોય. હવે અહીંયા જે આપણા પુસ્તકની અંદર બાબત છે એ જોઈ લઈએ કે એણે દિલ્હીથી દોલતાબાદનું જે રાજધાનીનું સ્થળાંતર કર્યું છે, પ્રતીક મુદ્રા પ્રયોગ. આજે પ્રતીક મુદ્રા પ્રયોગ જુઓ, આજે મેં તમને સમજાવ્યું છે કે ગોલ્ડના જે સિક્કા હતા, સોના મોહરા હતા, એની જગ્યાએ એણે શું કોપર કોઈન નાખ્યા. એટલે પ્રતીક, માની લો કે એક સોના મોહરની કિંમત 1000 રૂપિયા હોય, તો એણે શું કર્યું કે તાંબાના સિક્કા નાખ્યા અને એની ઉપર એની વેલ્યુ, તાંબાના સિક્કા ઉપર રાજ્યની મોહર લાગી જાય અને એની ઉપર એમ લખી આપે કે ભાઈ આનો આ 1000 રૂપિયા છે, બરાબર. તો એની વેલ્યુ 1000 રૂપિયા થઈ જ જવાની હતી, બરાબર છે. તો એણે આ પ્રયોગ પહેલાં કર્યો, પ્રતીક મુદ્રા પ્રયોગ. આજથી 800 વર્ષ પહેલાં ભારતની અંદર એણે પ્રયોગ કર્યો હતો, પરંતુ એ સમયના લોકો એને ન સમજી શક્યા, અથવા તો એની પાસે આને અમલમાં મૂકવા માટે કોઈ વ્યવસ્થિત આયોજન નહીં હોય. એના કારણે બંને જે સારી વસ્તુ હતી એ પણ એને પાછી ખેંચવી પડી. જુઓ શું કહે છે, મોટાભાગની યોજનાઓની અંદર વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે નિષ્ફળ ગઈ છે. આ હકીકત છે, કારણ કે બંને વસ્તુ હતી તો સારી, પરંતુ આયોજન કદાચ એની પાસે યોગ્ય નહીં હોય, અથવા અને એનો અમલ કરવાનો અમલીકરણનો અભાવ, એ બંને વસ્તુ શક્ય છે કે એની પાસે એ સમય એટલી બધી નહીં હોય. એના કારણે આ સારી યોજનાઓ હતી એને પણ એ અમલમાં નહીં મૂકી શક્યો નહીં. મોહમ્મદ તુગલકના સમયની અંદર આફ્રિકન મુસાફર ઇબ્ને બતુતા ભારતની મુલાકાતે આવેલ મોહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદી આવ્યો. અને અત્યારે જે ફિરોઝ શાહ કોટલા મેદાન જે છે ને, આ ફિરોઝ શાહ કોટલા, ફિરોઝ શાહ તુગલક વિશે થોડુંક જાણો. આપણે દિલ્હીની અંદર જે ક્રિકેટ રમાય છે ફિરોઝ શાહ કોટલા કહેવાય છે, બરાબર. એ ફિરોઝ શાહનું હમામખાનું હતું, બરાબર, નવા માટે બનાવેલું હમામખાનું હતું. એને પાછળથી આપણે મેદાનની અંદર તબદીલ કર્યું છે. તો ફિરોઝ શાહ જે છે મોહમ્મદ બિન તુગલકનો પિતરાઈ ભાઈ હતો. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી ઉપર આક્રમણ કર્યું 1398-99ની અંદર, જેથી જે તુગલક વંશ છે એને સત્તા થોડીક ડગમગી ગઈ અને તુગલક સત્તા જે છે મર્યાદિત બની. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સૈયદ વંશ વિશે ભણીએ. ઈસવીસન 1414-1451 લગભગ 4 રાજાઓ સૈયદ વંશના થઈ ગયા છે, 4 સુલતાન થઈ ગયા. તુગલક વંશના શાસનના અંતની અંદર ખિજરખાંએ સૈયદ વંશની સ્થાપના કરી. આ જે લોકો હતા ખિજરખાંને, એ લોકો આ તુગલક લોકોના પાછા વફાદાર લોકો હતા. અને જ્યારે આ તુગલક સત્તા જે છે એ નિર્બળ બની અને એ લોકોને લાગ્યું કે હવે સલ્તનત ખલાસ થઈ જશે, એટલે આ લોકોએ પછી સલ્તનત ઉપર આ લોકો કાબિજ થઈ ગયા. અને જે ખિજરખાં હતો એણે સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ લોધી આવ્યો અને લોધી વંશની સ્થાપના થઈ 1451 થી લઈને 1526 સુધી. બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. જુઓ, અત્યાર સુધી જે પણ હતા એ અફઘાનીન હતા, હવે આ બહલોલ લોધી જે આવ્યો એ અફઘાન, ભારતની અંદર પ્રથમ સુલતાન જે અફઘાન શાસક હતો. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો, મુઘલ શાસનની શરૂઆત થઈ. જુઓ, ઇબ્રાહિમ લોધી જે છે એ 1526ની અંદર બાબર સામે પાણીપતના યુદ્ધની અંદર હારી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો, આ બાબર જે છે ને એ ભારતની અંદર ભારતના લોકોને તોપ બતાવનાર પહેલી વ્યક્તિ હતી. એટલે ભારતની અંદર તોપ લાવનાર કોઈ વ્યક્તિ છે તો એ બાબર છે, કારણ કે પાણીપતના યુદ્ધની અંદર એની તો સત્તા, એની લશ્કર લગભગ 20-30 હજારનું જ નાનું હતું. સામે ઇબ્રાહિમ લોધીનું જે લશ્કર હતું એ લગભગ 1,00,000ની આસપાસ હતું. પરંતુ બાબરને પાસે તોપ હતી અને એ સમયે તોપથી ઇબ્રાહિમ લોધી અને ભારતના લોકો પરિચિત નહોતા.
એટલે એ લોકોની હાર થઈ બરાબર અને મુગલ સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 13મી સદીની અંદર સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતી. જુઓ, જે અત્યાર સુધી સલ્તનત યુગ ચાલતી હતી એ સલ્તનત યુગનો અંત થયો, પરંતુ એની એક ખાસિયત છે. શું છે કે આ જે શાસન વ્યવસ્થા હતી ને એ પોતાની અંદર એક આગવી વિશિષ્ટતા ધરાવતી હતી. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. જુઓ, દિલ્હી સલ્તનતના શાસનની અંદર કેન્દ્રમાં કોણ હતો? સુલતાન, એટલે કે રાજાશાહી જેવું જ. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી. સુલતાનની જે સત્તા છે એ સર્વોપરી ગણાતી. જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. જુઓ, એની જે સત્તા છે સુલતાનની એ સર્વોપરી હતી. અને એ સેનાપતિ, સર્વોચ્ચ સેનાપતિ એટલે સેનાનો મેઇન અધ્યક્ષ પણ રાજા જ. કારોબારી જે સમિતિ છે એટલે કારોબાર જે કરવાનો, એટલે કે સરકારી કામકાજ કરવાના, એની અંદર પણ મેઇન જે વ્યક્તિ છે એ સુલતાન હતો. અને ન્યાયાધીશ પણ સર્વોપરી તે જ હતો, એટલે સર્વોપરી ન્યાયાધીશ પણ તે હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. સુલતાનને મદદ કરવા માટે એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો. હવે મંત્રીમંડળની અંદર કોને રાખવા, કોને કાઢી નાખવા એ સુલતાન પોતે નક્કી કરતો. સલ્તન એટલે શું કરે કે માની લો ની કે માણસ, વ્યક્તિ હોશિયાર પણ હોય પણ સલ્તનતની સાથે વફાદાર ના હોય અથવા તો સુલતાનને વફાદાર ન હોય તો સુલતાન એને રાખે નહીં. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ ત્રણ વિભાગમાં વહેંચાયેલી હતી. જુઓ, સલ્તનતની જે શાસન વ્યવસ્થા છે એ કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ ત્રણ વિભાગની અંદર, આજે આપણી જે છે એ પણ આવી જ છે, સ્થાનિક છે, પ્રાંતિક છે અને કેન્દ્રીય છે. દાખલા તરીકે સ્થાનિકની અંદર આપણી પાસે ગામડું છે, આપણું શહેર છે, એની અંદર ગ્રામ પંચાયત છે અને શહેરની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કામ કરે છે, બરાબર. પછી પ્રાંતિક કઈ રીતે, કે ભાઈ આપણો સ્ટેટની એક ગવર્મેન્ટ છે, ગુજરાત સ્ટેટની, તો ગુજરાત જે પ્રાંત છે એની પ્રાંતિક એક ગવર્મેન્ટ છે. અને કેન્દ્રીય એટલે કે દિલ્હી ગવર્મેન્ટ, તો આપણી પાસે પણ જે વ્યવસ્થા છે એ આને ઉપરથી જ આવેલી છે. ચાલો કેન્દ્રીય શાસન જોઈએ. સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. જુઓ, કેન્દ્રીય શાસનની અંદર સુલતાન પછી મંત્રીમંડળ જે હતું એ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. જુઓ, સુલતાનનો જે મુખ્ય મંત્રી હોય એને વજીર કહેવાતો, જે વહીવટીતંત્રનો વડો હતો. જે શું હતો? વહીવટીતંત્રનો વડો. આ ઉપરાંત મંત્રીમંડળની અંદર સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ હતો. જુઓ કે મુખ્યમંત્રી જે હતો સુલતાનનો એને વજીર કહેતા. આ ઉપરાંત સેનાનો આખો વિભાગ હતો મંત્રીમંડળની અંદર, અને સેનાના વિભાગનો પણ અધ્યક્ષ હોય, બરાબર. પત્ર વ્યવહાર વિભાગ, બરાબર, એ પણ અલગ હતો. ધર્મ વિભાગ, હવે પત્ર વ્યવહાર વિભાગ હતો ને વિદ્યાર્થી મિત્રો, એ સમજો, આજની જે આપણી પાસે પત્ર વ્યવહારની જે વ્યવસ્થા છે એ આધુનિક પત્ર વ્યવહારની વ્યવસ્થા આપણી પાસે અંગ્રેજો લઈને આવ્યા. પરંતુ આ પહેલાં અંગ્રેજો નહોતા આવ્યા, એ પહેલાં પણ પત્ર વ્યવહાર તો હતો, પરંતુ એ પત્ર વ્યવહાર અલગ રીતનો હતો, બરાબર છે. અને એનો આખો એક વિભાગ અલગ હતો. ધર્મ વિભાગ, તો એની અંદર જે સૂફિયા, એ સમયે સૂફિયા લોકોનું વધારે ચાલતું હતું, સૂફીઇઝમ વધારે હતું, અને મોટાભાગના જે આલિમો છે એ બધા સૂફીઓની જોડે જોડાયેલા લોકો હતા. એને મજલિસે સુરા કહે છે વિદ્યાર્થી મિત્રો. અને આ ધર્મનો જે વિભાગ છે એનો સીધે સીધો અસર અહીંયા સુલતાન ઉપર હતો. સુલતાન એ જ કામ કરી શકે જે ધર્મ વિભાગના લોકો કહે, બરાબર છે. સુલતાન અને સુલતાનને કોને સુલતાન બનાવવું એ પણ ધર્મ વિભાગના લોકો ઉપર વધારે પડતો આધાર રાખતો. વિદેશ વિભાગ, વિદેશના લોકો જોડે પ્રત્યાયન કરવા માટે. ગુપ્તચર વિભાગ, આ ઘણી મહત્ત્વની બાબત છે, કારણ કે ગુપ્તચર વિભાગ ન હોય ને તો એ દેશ ટકી ન શકે, બરાબર છે. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે હતી. એટલે થોડા ઘણા અંશે કહે છે, પરંતુ હકીકતની અંદર આધુનિક જે મંત્રીમંડળ છે આ વાક્ય જ ખોટું છે, આપણે એમ કહીએ તો ચાલે. કારણ કે આધુનિક જે આપણી પદ્ધતિ છે હકીકતની અંદર એના ઉપર આધારિત છે એમ કહી શકાય, બરાબર. કારણ કે આપણી પાસે અત્યારે ઘણી બધી
સાધન સામગ્રી છે, આપણે ઘણા બધા વિકાસ આપણે કરી ચૂક્યા છીએ, ત્યારે આપણે આ ભારત ઉપર રાજ કરીએ છીએ, બરાબર. પરંતુ આજથી 800 વર્ષ પહેલાં એમની પાસે ના તો આવી કોઈ આધુનિક સગવડો હતી, બરાબર. છતાં પણ એ આજનું જે ભારત છે એટલું જ, લગભગ એટલું જ ભારત ઉપર એ લોકો રાજ કરી ગયા, અને સારી રીતે આજ ભારતને સોનાની ચીડિયા તરીકે એ લોકોએ જ રાખી છે. આ આપણે તો માટીની નહીં રાખી, પરંતુ એ લોકોના સમયની અંદર ભારત એ આર્થિક દ્રષ્ટિએ આખી દુનિયામાં મોખરે હતું. તો એમની પાસે ના તો આધુનિક સગવડો હતી, બરાબર છે, ના આટલી બધી ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ હતો, છતાં પણ એ લોકોએ ભારતને આટલું આગળ લઈ ગયા છે. તો એમની જે વ્યવસ્થા છે એ આપણા કરતાં ક્યાંક સારી જ હશે એવું આપણે માની શકીએ. અલાઉદ્દીન ખિલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. જો અલાઉદ્દીન ખિલજીના સમયની અંદર સરકારી તંત્ર પૂરતી, એટલે સરકારી તંત્રની જે જરૂરિયાત છે એને પૂરી પાડે એટલી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં હતી. ખેપિયાઓ શાહી હુકમો સંદેશો લઈ જતા, શાહી હુકમ અને સંદેશાને લઈ જવાનાને આપણે શું કહેતા, ખેપિયાઓ. રાજ્યના મહત્વના મથકે ખેપિયાઓ મળતા. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ તેને કહી શકાય છે. પરંતુ અહીંયા થોડીક ખામીઓ પણ હતી. ઘણીવાર જે શું થતું હતું કે રાજાના જે મંત્રીઓ છે અથવા તો જે બહારના લોકો છે, જે રાજ્યને નુકસાન કરતા લોકો છે, એ આ સંદેશાઓને ઘણીવાર બદલી નાખતા અને આનાથી ખોટો મેસેજ પણ જતો. પણ એ ત્યારે જ અસ્તિત્વમાં આવે જ્યારે જે ખેપિયાઓ છે, સંદેશાઓ લઈ જનાર વ્યક્તિઓ, એમની એ લોકો ફૂટી જાય અથવા તો એમને મારી નાખવામાં આવે. ઘણીવાર શું થાય કે ખેપિયો નીકળે, એ માણસ વફાદાર હોય, પરંતુ વફાદાર હોય એટલે એને મોત જ મળે, બરાબર છે. એની જગ્યાએ એ જ સંદેશો, એની જગ્યાએ બીજો સંદેશો બીજી વ્યક્તિ લઈને નીકળી જાય અને ખેપિયાને મારી નાખવામાં આવે, આવું થતું હતું. વિદ્યાર્થી મિત્રો, પ્રાંતીય શાસનને આપણે પછી જોઈશું. ત્યાં સુધી અલ્લાહ અમારો તમારો હાફિઝ નાસિર રહે. અસલામ આલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ.